સુરતના લિંબાયત નીલગિરી સર્કલ પાસે એસએમસી દ્વારા ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને ટીબી અંગે અવગત કરવા પપેટ શોનું આયોજન થયું હતું, જેમાં કઈ રીતે ટીબીની સારવાર મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ પટેલ વિપુલ ભગવાનભાઈ છે. આજે એસએમસી દ્વારા પપેટ શો રાખવામાં આવ્યો છે, જેનાથી ટીબી વિશે લોકોને જાગૃતિ મળે, એના લક્ષણો વિશે પબ્લિકને જાણકારી મળે. આનાથી લોકોને એ મેસેજ મળે છે કે જેવું ખાંસી આવે તો સરકારી દવાખાનામાં જઈને પોતાના રિપોર્ટ નીકાળે અને વહેલા તકે એમની ટ્રીટમેન્ટ શરૂ કરી શકે અને કે ટીબી એમને મટાડી શકે છે. આના જે સરકાર તરફથી આ બધું ફ્રીમાં સેવા આપવામાં આવે છે, તમે લોકોને શું કહેવા માંગો? અમે લોકોને એ કહેવા માગીએ છીએ કે તમને જો ટીબીના લક્ષણો દેખાય તો એ તરત સરકારી દવાખાનામાં જઈને રિપોર્ટ નીકાળીને એક્સરે અને બીજા રિપોર્ટથી એમનું ટીબીનું નિદાન વહેલી તકે થઈ શકે છે. મારું નામ નિલેલ રોહિણી છે. હું ગોડાદરા હેલ્થ સેન્ટરમાં ટીબી એચવી તરીકે ફરજ બજાવું છું. ટીબીનો જે કાર્યક્રમ છે એ ગુજરાત સરકાર આપણા એસએમસી દ્વારા રાખવામાં આવેલો છે અને એમાં ટીબીના જે પણ શંકાસ્પદ વ્યક્તિ હોય, ધારો કે 2 અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, સાંજના સમયે ઝીણો ઝીણો વજન ઘટતું હોય અને સાંજના સમયે પરસેવો થતો હોય, આ દરેક વ્યક્તિ કોઈ પણ એના નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને એની સારવાર અને નિદાન ફ્રીમાં કરાવી શકે છે. અને જો એમાં ટીબી નીકળે તો દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ થાય ત્યાં સુધી સરકાર, ગુજરાત સરકાર 500-500 રૂપિયા એમના બેંકના એકાઉન્ટમાં જમા કરે છે અને આની બધી જ સારવાર છે એ તદ્દન ફ્રી છે અને આમાં એક પણ પૈસા પેશન્ટે ચૂકવવાના રહેતા નથી.